આજે બનાસકાંઠાની 53મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. કોરોના મહામારીના કારણે આ સાધારણ સભા વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી, જેમાં આજે બનાસકાંઠાએ પશુપાલકો માટે 14.18% જેટલી ભાવ વધારો આપતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ ભાવ વધારાના કારણે બનાસકાંઠાના પશુપાલકોને 1132 કરોડ રૂપિયા ભાવ વધારાને મળશે. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. વાર્ષિક સાધારણ સભાને લઈને પશુપાલકોને વધુ ભાવ વધારો મળશે તે માટે મીટ માંડીને બેઠા હતા, જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા વાર્ષિક સાધારણ સભામાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. બનાસ ડેરીએ પશુપાલકો માટે 14.18% જેટલો માતબર ભાવ ફેર આપી કોરોના મહામારી વચ્ચે પણ પશુપાલકોને રાહત આપી છે. બનાસ ડેરીનો સણાદર ખાતેનો નવો પ્લાન્ટ ડિસેમ્બર સુધી કાર્યરત થઈ જશે, જ્યારે બનાસ ડેરીનો નવો FPO બનાવી કૃષિ પેદાશોનું વેલ્યુ એડિશન કરશે. જ્યારે મંડળી અને ડેરી પાછળ વર્ષે થતા 200 કરોડનો ખર્ચ ઘટાડવા બનાસ ડેરી સહકારી ધોરણે વીજળી ઉત્પન્ન કરશે. બનાસકાંઠામાં ઉત્પાદન થતા બટાટાની પ્રોસેસિંગ વેરાયટી બનાવી તેને બજારમાં મૂકવામાં આવશે. બનાસ ડેરીએ આજે એના પશુપાલકોને 1000 કરોડ કરતાં વધારે નાણાં એમના અકાઉન્ટમાં જમા કરવા માટેનો અમારા નિયામક મંડળે આજે નિર્ણય કર્યો AGMની અંદર. સાથે સાથે બનાસ ડેરી એ દુનિયામાં દૂધના સૌથી વધારે નાણાં આપતો જિલ્લો એ આજે બનાસકાંઠા જિલ્લો બન્યો છે. નવા વ્યવસાય તરીકે સોલારનું ઉત્પાદન કોઓપરેટિવ બેઝ ઉપર થાય અને એના ગ્રાહકોને પણ ફાયદો થાય અને મંડળીઓ ભેગી મળીને પોતાની એક સંસ્થા બનાવે તે પ્રમાણેનો વિચાર આજે મૂક્યો. AGMએ એને પણ આજે મંજૂર કર્યો છે. સાથે સાથે એક રૂરલ મોલ અને જિલ્લામાં બનતી ખેતીના બાકીના પાકો છે તેનું વેલ્યુ એડિશન થઈ તેનું માર્કેટિંગ માટેની પણ એક જિલ્લા કક્ષાએ જે દૂધ સિવાયના વ્યવસાયને પણ કામ કરી શકાય તેવી પણ એક સંસ્થા બનાવવા માટેનો નિર્ણય આજે કર્યો. જિલ્લાના 5.5 લાખ પશુપાલકોને 1 લાખ રૂપિયાનું વીમાનું આકસ્મિક વીમાનું કવચ એ બનાસ ડેરી લેશે તેવો પણ આજે નિર્ણય થયો. અમને સંતોષ છે કે જિલ્લો આવનારા સમયમાં બનાસકાંઠામાં એક ડેરી અમારી હતી જે 100 એકર કરતાં વધારે જમીન ઉપર બનેલી હતી. હવે દૂધનું ઉત્પાદન વધારે થવાને કારણે નવી એક ડેરી એ અમે ગયા વર્ષે કાર્યરત એનું ખાતમુહૂર્ત કર્યું હતું. આગામી ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં 100 વીઘા કરતાં વધારે જમીનની અંદર એક નવી ડેરી પણ કાર્યરત થઈ જશે તેનો પણ અમે સંતોષ વ્યક્ત કર્યો આજે એની માહિતી. અને તે સિવાય એક પોટેટોનો મોટો પ્લાન 100 કરોડ કરતાં વધારે ખર્ચે તો બટાકામાંથી પણ વેલ્યુ એડિશન થાય તે પ્રમાણનું કામ એનું પણ રિપોર્ટિંગ આજે થયું કે લગભગ માર્ચ પહેલાં એટલે આવતી સિઝન બટાકાની આવે એ પહેલાં બટાકા બનાસની જ ફેક્ટરીની અંદર તૈયાર થઈ અને એનું વેલ્યુ એડિશન થઈને દુનિયાના માર્કેટમાં અમે મૂકી શકીશું. મેં પહેલાં પણ વાત કરી એ પ્રમાણે બનાસ ડેરીના પોતાના પ્રોજેક્ટની અંદર 100 કરોડ જેટલું બિલ થાય છે અને દૂધ મંડળીઓ છે એનું પણ લગભગ એના કરતાં વધારે એટલે કુલ મેળાવીને 200 કરોડ કરતાં વધારે રકમ એ લાઇટના બિલ તરીકે જિલ્લાના પશુપાલકોના મંડળીના અને ડેરીના થાય છે. તો મેં પોતાનો પ્રોજેક્ટ ઊભો કરીને એક કોઓપરેટિવ સંસ્થા બનાવીને વીજળી ઉત્પન્ન કરવાનું કામ અમે કરીએ એવો જે વિચાર હતો અને એને અમલ કરવા માટેનો નિર્ણય આજે કર્યો છે. બિલકુલ સાચી વાત છે આપની કે દૂધની આવકની સાથે સાથે ગોબરમાંથી છાણમાંથી પણ પશુપાલકોને આવક મળે તે પ્રમાણેનો જે પ્રોજેક્ટ વિચાર્યો હતો એ કાર્યરત થયો અને દેશ માટે આજે એક બનાસ મોડલ એ પ્રમાણે થયો છે. અમે આ હવે અલગ અલગ તાલુકાઓની અંદર પણ આ પ્રમાણેના પ્લાન્ટો બનાવવા આ વર્ષની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ. આજે મળેલી સાધારણ સભામાં બનાસ ડેરીએ પશુપાલકો માટે કરેલા ભાવ વધારાથી પશુપાલકો આનંદિત જણાયા હતા. પશુપાલકોનું કહેવું છે કે કોરોના મહામારી વચ્ચે પણ બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે આટલા મોટા ભાવ વધારાની જાહેરાત થતાં પશુપાલકોને રાહત થશે.
બનાસ ડેરી ન માત્ર દૂધ જ પરંતુ હવે અન્ય પ્રોડક્ટ બનાવી ખેડૂતોને પોષણ ભાવ આપી રહી છે. આ કોરોનાની મહામારીને લીધે આ બનાસ ડેરીમાં 2 વર્ષથી સારામાં સારો ભાવ વધારો મળે છે. કોઈ દૂધ પણ બંધ નથી રાખ્યું. આ વહીવટ આવી રીતે જો સારી પ્રગતિ જો કરે ને તો આ ખેડૂતોને પશુપાલકોને આ તારી 5.5 લાખ પશુપાલકોને પણ બનાસકાંઠામાં ખૂબ સારી રીતે આ મળે અને ખૂબ ખુશી છે બનાસકાંઠામાં. આજે આજના ભાવ વધારા જેમ દિવાળી આવે ને એ રીતે આજ દિવાળીનો જાણે કોઈ મા ઉત્સવ હોય એવી રીતે અને આજ જેમ મેની આશાએ આજ આખા મંડળીયમાં ગ્રાહકો પણ રાહ જોઈને બેઠા હતા કે ભાવ વધારો કેટલો મળશે. આ કોરોના મહામારીને લીધે કોઈ મળશે કે નહીં મળે પણ ખૂબ સારો ફાળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આ મંડળને આ ડેરીને ખૂબ ખૂબ ચંદ્રાલનો આભાર. સરદારપુરા દૂધ મંડળીમાં અમે દૂધ ભરાઈએ છીએ. આજ સાધારણ સભાની મિટિંગમાં અમને સારો અમને ઈનામ આપ્યું છે અને શંકરભાઈ ચૌધરીએ અહીંયાનું કામકાજ બધું સારું છે. 14% ભાવ વધારો અમને ફાળવ્યો છે અને આજ અમે ખુશી છીએ શંકરભાઈના ભાવ વધારાથી અને પશુ રાખવાથી અમને ખૂબ લાગણી વધી છે. કોરોનાના મહામારીમાં શંકરભાઈએ દૂધ એક પણ દિવસ બંધ રાખ્યું નહીં અને કાયમ દૂધ ચાલુ રાખ્યું છે અને અમારી મંડળી પણ ચાલુ રહી છે. બધી રીતે શંકરભાઈનો વહીવટ પણ સારો છે. બનાસકાંઠા ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે, તેમાં પણ બનાસ ડેરી જિલ્લાની જીવાદોરી છે. આજે મળેલી સાધારણ સભામાં બનાસ ડેરીનો વિકાસ અને તે વચ્ચે મળેલા માતબર ભાવ ફેરના કારણે જિલ્લાના પશુપાલકો આનંદિત છે.